ડાંગ જિલ્લાના કરાડીયાબા ગામે ગરીબ આદિવાસી પરિવારમાં ઉછરેલી સરિતા ગાયકવાડે રમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી અને ડાંગ સહિત રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે, ત્યારે રાજ્ય સરકારે તેની ડીવાયએસપી તરીકે નિવૃત્ત કરી વિશેષ સન્માન આપતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ઇન્ડોનેશિયા ખાતે રમાયેલ એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગની સરિતા ગાયકવાડે ગુજરાત રાજ્યનું નામ દેશ અને દુનિયામાં ગર્વથી ઊંચું કર્યું હતું. સરિતાની આ સિદ્ધિ બદલ ગુજરાત સરકાર દ્વારા પવિત્ર નવરાત્રિના દુર્ગાષ્ટમીના દિવસે ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક પત્ર આપ્યો છે. સરિતાને વરેલ ક્લાસ 1ના સન્માનીય પદથી તેના પરિવાર સહિત સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી જોવા મળી છે. સરિતા ગાયકવાડે આ તકે સરકારનો અને તેણીને શરૂઆતથી માર્ગદર્શન પૂરું પાડનાર સમાજસેવક અશોક ધોરાજીયાને વિશેષ આભાર માન્યો હતો. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. સૌથી પહેલા તો હું વડાપ્રધાન મોદી સાહેબનું ધન્યવાદ કરું અને ગુજરાત સરકારનું, કારણ કે મારા પાછળ ઘણો સપોર્ટ રહ્યો, મારા મમ્મી પપ્પાનો અને મારા કોચીઝોનો, વડીલોનો, બધાનો સપોર્ટ રહ્યો જેથી હું મેડલ આપી શકી. અને વાત કરું તો જેમ કે 2010માં ત્યારે મોદી સાહેબ આપણા CM હતા, તો એમણે લાગતું હતું કે સ્પોર્ટ્સ કશે ને કશે પાછળ રહેતું છે, બીજામાં તો આગળ છે જ ગુજરાતીઓ, પણ સ્પોર્ટ્સમાં પાછળ રહ્યા છે, જેથી કરીને એમણે એક ખેલમહાકુંભ યોજ્યો અને એ શરૂ કર્યો અને એમાંથી ઘણા ટેલેન્ટો બહાર આવી રહ્યા છે અને એમાંની એક ટેલેન્ટ હું પણ છું. તો હું જેમ કે ખેલમહાકુંભ નહીં થયો હોત તો હું પણ આજે નહીં દેખાતે, તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું. અને એ પછી જેમ કે મને ઘણો સપોર્ટ રહ્યો ગુજરાત સરકારનો, જેમ કે હું બહાર વિદેશમાં ટ્રેનિંગ કરવા જવું પડે મારે, તો ફ્લાઇટનો ખર્ચો, હોટલનો રહેવાનો ખર્ચો એ બધું અને ડાયટનું બધું, કોચિસનો ખર્ચો એ બધું મારું ઉપાડવામાં આવે છે. અને પોલિસીની વાત કરું તો સ્પોર્ટ્સની ઘણી પોલિસીઓ છે, જેમ કે એક નેશનલ લેવલે મેડલ આપતો હોય એમને પણ 5 લાખનો ખર્ચો આપવામાં આવે છે, અને એ જ રીતે હું પણ એક એમનો એ પોલિસીનો હિસ્સો છું, જેમ કે મને વર્ષના 25 લાખ રૂપિયા આપવામાં આવે છે ટ્રેનિંગ માટેનો ખર્ચો, જેમ કે 5-5 લાખ રૂપિયા કરીને આપવામાં આવે છે, અને એ બધો મને ખર્ચો ઉપાડવામાં આવે મારો, અને જેથી કરીને હું મેડલ આપી શકી. અને એ જ રીતે પ્લેયર્સો રમી રમીને પછી શું કરશે, રમવાનું જેમ કે એક એજ હોય છે, 30-35 વર્ષ રમશે પછી શું કરશે, નોકરી કંઈ ના કંઈ તો કરવું પડશે એમ. તો સરકારે એ ધ્યાનમાં લઈને કે જે મેડલ આપશે જેમ કે ઇન્ટરનેશનલ, નેશનલ એ રીતે એમને નોકરી આપવામાં આવશે, તો એ જ રીતે મને ક્લાસ 1ની મેં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ આપ્યો, જેથી કરીને મને ક્લાસ 1ની નોકરી આપવામાં આવી છે. અને મારા પાસે ઘણી ચોઈસો હતી પણ મેં પોલીસ જોઈન કર્યું, જે મને લાગ્યું જેમ કે એક સરહદ પર આર્મીના જવાનો એ દેશની સેવા કરતા હોય, તો એ જ રીતે મને બી થયું કે હું બી લોકોની સેવા કરીશ, જેથી કરીને મેં આ